હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ધોરણ 3 જીકે સામાન્ય જ્ઞાનમાં આપણું લાસ્ટ ચેપ્ટર છે, તો એમાં જોડકા રચો. આમાં લગભગ આપે જનરલ નોલેજમાં બધી જ ટાઈપના પ્રશ્નો જવાબ અને રમત ઉખાણા એવું બધું જ જોઈ લીધું. હવે આ જોડકા છે, જોડકામાં આપણે સૌથી વધારે મજા આવે છે, કારણ કે જવાબ સામે હોય છે, ખાલી આપણે મેચ કરીને લખવાના જ હોય છે, એટલે થોડું થોડું આપણે એમાં વધારે ગમે. અંદાજ હોય ઘણી વાર વસ્તુનો, પણ આપણે નામ ભૂલી ગયા હોય, જોડકામાં શું હોય સામે આપેલું હોય, એટલે આપણે એને જોઈને લગભગ સાચો જવાબ આપી શકીએ, એટલે આપણે ગમે છે. તો પહેલો જે છે તો એમાં આપેલું છે શ્રી કૃષ્ણની માતા, તો એની માતામાં શું આવશે, તો કે દેવકી. એની માતા કોણ હોય છે, તો દેવકી હોય છે, જ્યારે યશોદા શું છે, એની પાલક માતા છે. શ્રી રામની માતા તો કૌશલ્યા. ગામનો વહીવટ કરે તો ગ્રામ પંચાયત કરે, તાલુકાનો કરે તો એને તાલુકા પંચાયત કહેવાય. સમજાઈ ગયું? ગામનો વહીવટ જે કરે એને ગ્રામ પંચાયત કહેવાય. આપણા જે બધા આજુબાજુના ગામડામાં, એટલે કે આ માધાપર, સુખપર, મિર્જાપર એ બધા ગામડા છે, તો એમાં જે હોય એને શું કહેવાય, તો કે ગ્રામ પંચાયત. નાતાલ છે, તો નાતાલ ક્યારે ઉજવીએ છીએ, 25 ડિસેમ્બર. ક્યારે ઉજવીએ છીએ, 25 ડિસેમ્બર. અહીંયા મેં ખાલી 25 લખ્યું છે, પણ સામે જોડકામાં તમને આપેલું છે 25 ડિસેમ્બર. પછી ગણેશના મોટા ભાઈ, હા ગણેશના મોટા ભાઈ તમને પાઠે આવે છે ને, હા ગુજરાતીમાં આવે છે તમને, તો ગણેશના મોટા ભાઈ તો કોણ આવે, કાર્તિકે. પાવાગઢ, તો પાવાગઢ શેના માટે જાણીતું છે, જો આપણે જ્ઞાન હોય ને તો આ વસ્તુ સાંભળેલી તો હોય, તો મહાકાલીના મંદિર તરીકે એ પ્રખ્યાત છે. હવે આપણા પાસે બીજું જોડકું આપેલું છે, જેમાં આપેલું છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ. તો આ આપણે આવડવું જ જોઈએ, કારણ કે સિવિલ છે એ અમદાવાદમાં આવેલી છે, અને એ મોટામાં મોટી એશિયાની હોસ્પિટલ છે, ખાલી દેશની નહીં પણ એશિયાની. ગુજરાતમાં ભરાતો સૌથી મોટો મેળો તો વૈઠા કયો છે, તો કે વૈઠા. જૈન ધર્મનું પવિત્ર પુસ્તક તો કલ્પસૂત્ર. આપે ધર્મગ્રંથવાળો જે આપે જોયો હતો ને, એમાં આપે ધર્મ કોણે સ્થાપિત કર્યો કે એનામાં કોણ કયું ગ્રંથ છે એ બધું જોઈ ગયા છે લેસનમાં. એમાં જૈનનું પવિત્ર પુસ્તક કયું આવશે, તો કે કલ્પસૂત્ર. સિંહનું અભયારણ્ય, તો આ વસ્તુ આવી ગઈ છે આપણે સાસણ ગીર. ભાલ પ્રદેશનો મુખ્ય પાક, તો ભાલિયા ઘઉં જે કહે છે ને, તો ઘઉં મેઇન અનાજ કહ્યું, તો કે ઘઉં. બૌદ્ધ ધર્મનું પવિત્ર પુસ્તક ત્રિપિટક, આ આપણે લેસનમાં હમણાં જ જોઈ ગયા હતા, શું આવશે, તો કે ત્રિપિટક, બરાબર છે. હવે જે છે એ સૌથી છેલ્લું ગાજર, તો ગાજરનો આકાર કેવો છે, તો શંકુ આકાર છે. ઉપરથી સાંકડું આમ ધીમે 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 નીચે જાય એટલે પોળું થતું જાય. અનાજનો રાજા, હા તો એને કહેવાય ઘઉં, કારણ કે ઘઉં એવું છે કે કોઈ પણ પ્રદેશમાં જાશો તો એના વગર ગમે રીતે કોઈ રોટલી પૂરી ભાખરી પરોઠા આપણું બધું શેમાંથી જ બને છે, ઘઉં. અને એ રોજ આપે ડેલી યુઝ કરીએ છીએ, તો અનાજનો રાજા શું આવે, તો કે ઘઉં. એવી રીતે ફળોનો રાજા, તો કેરી, જે આપણું રાષ્ટ્રીય ફળ પણ છે. મુકેશ અંબાણી શું છે, બધાને ખબર જ છે, કોણ છે, તો કે ઉદ્યોગપતિ. શ્રી રવિશંકર મહારાજ એ મુખસેવકના નામે ઓળખાય છે. સબરી, તો એ શું હતા, રામભક્ત. આપને ખબર છે રામાયણ હમણાં આપે કોરોના દરમિયાન બધાએ લગભગ પાછી ટીવીમાં જોયું હશે, એના વિશે સાંભળ્યું હશે, તો એ કોણ હતા, તો કે એક રામભક્ત હતા. તો આપણા અહીંયા બધા જ ચેપ્ટર પૂરા થાય છે, એક એક કરીને આપણે બધા જ વિષય લઈ લીધા છે, તો હવે એને ફરીને ધ્યાનથી સાંભળજો અને વારંવાર એની પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ.